વિદ્યાર્થી મિત્રો, શીલવંત સાધુને ભજન છે એના કવિ છે ગંગા સતી, પાઠ 3, ધોરણ 10, ગુજરાતી. એનો આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે? બધા દુશ્મનો હોવાનો ભાવ, બધા મિત્રો હોવાનો ભાવ, શત્રુને મિત્ર બનાવવાનો ભાવ, કે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ? તો શું આવશે? જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. હવે 2 છે, શીલવંત સાધુનો શબ્દાર્થ, ચારિત્ર્યવાન સાધુ, શરમાળ સાધુ, નાશવંત સાધુ કે લજ્જાશીલ સાધુ? તો શું આવશે? ચારિત્ર્યવાન સાધુ. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. 1, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો શીલવંત સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. હવે 2, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. 1, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. 2, કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો શીલવંત સાધુમાં આદર સંતના તમામ ગુણો હોય છે, એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી, આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નનો 7-8 લીટીમાં જવાબ આપો. 1, શીલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે જણાવો. તો શીલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે. સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, તે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે, એ મોહ માયાથી પર હોય છે, આવા સંતનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે. આ સ્વાધ્યાયના પ્રશ્નો સાંભળવા અને સમજવાનો પ્રયત્ન કરવો.